चलो विद्यार्थी मित्रों, ऑनलाइन शिक्षण में आपनु स्वागत छे। आदर्श प्राथमिक शाला ऑनलाइन शिक्षण चालू करवामां आव्युं छे, तो एमां धोरण 6 माटे आपणे विषय गुजराती चाले छे। गुजरात मोरी मोरी रे, तो एमां એના લેખક છે ઉમાશંકર જોશી। ઉમાશંકર જોશી એમના કવિ છે અને એનો પ્રકાર છે ઉર્મી કાવ્ય છે। લાગણીઓ ઉત્સાહ પ્રેરે તેવો તો ગુજરાત મોરી મોરી એના શબ્દ લખેલા છે। તમારે ગુજરાતી વિષયના ચોપડામાં લખી દેવાના છે। ત્યારબાદ આપણે હવે કાવ્ય વિશે જોઈએ, તો ગુજરાત મોરી મોરી એનો મતલબ એ છે કે ગુજરાત મારી છે। તો આપણે ગુજરાત વિશે જાણીએ તો 1960 પહેલી મેના રોજ જ્યારે ગુજરાત છે, ગુજરાત રાજ્ય મહારાષ્ટ્રથી અલગ પડ્યો ત્યારની વાત અહીંયા કવિઓએ આપણને ગુજરાત વિશેની કરી છે અને કવિતા ગાઈ છે। તો ત્યારથી કરી અને ગુજરાતનો પરિચય આપ્યો છે, તો એના વિશે આપણે કાવ્યમાં ગાઈને જોઈએ। તો ગુજરાત મોરી મોરી રે, તો મળતા મળી ગઈ મોહેરી ગુજરાત, ગુજરાત ગોરી મોરી રે, મળતા મળી ગઈ મોહેરી ગુજરાત, ગુજરાત ગોરી મોરી રે, ભારતની ભૂમમાં જાજેરી ગુજરાત, ગુજરાત સમજૂતી આપીશું।
तो गुजरात बोली बोली ले एना कवि छे उमाशंकर जोशी उर्मी गीत काव्य छे उमाशंकर जटालाल जोशी नो जन्म साबरकांठा जिल्लाना बामणा गाममां थयो एमणे गंगोत्री निशीथ प्राचीना महाप्रस्थान अभिज्ञान सप्तपदी वगैरह अनेक काव्य संग्रह आपे छे जे हवे समग्र कविता रूपे उपलब्ध छे तेमना श्रावणी मेळो अने विषामो जेवा वार्ता संग्रहो सापना धारा अने हवेली जेवा एकांकी संग्रहो गोष्ठी અને ઉઘાડી મારી નિબંધ સંગ્રહો છે તેમણે પ્રવાસ વર્ણનો તેમજ ગાંધી કથા જેવા ચરિત્રાત્મક લખ્યા છે તેમણે વિવેચન અનુવાદ તથા સંપાદન ક્ષેત્રે પણ ઉત્તમ સાહિત્ય સેવા કરી છે આ કવિને 1939નો જીતરામ સ્વર્ણચંદ્રક 1968નો જ્ઞાનપીઠ પુરસ્કાર તથા કવિની શ્રદ્ધા માટે કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળ્યા હતા તેઓ કેન્દ્રીય સાહિત્ય અકાદમીના અધ્યક્ષ પણ રહ્યા હતા તો હવે જોઈએ આપણે કાવ્ય વિશે સમજૂતી છે તો મળતા મળી ગઈ મુખેરી ગુજરાત ગુજરાત બોલી બોલી રહે તો જ્યારે આપણો દેશ આઝાદ થયા પછી 1947માં આઝાદ થયો ત્યાર પછી લોકશાહી શાસનમાં આપણો દેશ આવ્યો ત્યારથી કરી અને આપણો બંધારણ 1960માં પહેલી બે ત્યારથી અમલમાં આવ્યો ત્યારે ગુજરાત રાજ્ય મહારાષ્ટ્ર રાજ્યથી અલગ પાડવામાં આવ્યું ત્યારની વાત કવિઓએ લખી છે કે ગઈ છે તો બળતણ મળી ગઈ મોઘેરી ગુજરાત ગુજરાત બોલી બોલી રહે તો બળતણ આ મોઘેરી વિશિષ્ટ પ્રકારની ગુજરાત છે અને એનું મહત્વ ગુજરાતનું અનેરું છે એવી ગુજરાત મારી છે ભારતની ભૂમિમાં જાજેલી ગુજરાત ગુજરાત બોલી બોલી રહે તો ભારત દેશની ભૂમિમાં ગુજરાતનું સ્થાન વિશિષ્ટ અને અનેરું છે એટલા માટે એનું મહત્વ જાજેરું છે એટલે વિશેષ છે વિશેષ છે એટલે ગુજરાત મારી મારી છે તો સાબરના મરદાની સોણ સુનાવતી સાબર નદીના તો સાબરમતી નદીના સોણના મરદાની એટલે વીરતાપૂર્વકની કથાઓ છે એ કથાઓ સંભળાવતી રેવાના અમૃતની મર્મર ધરાવતી રેવા એટલે કે નર્મદા નર્મદા મૈયાના અમૃત રૂપી મર્મ ધરાવતી છોડો નવરાત્રી છોડો એટલે મોજાની છાલકો ઉછાળતી સમુદ્રના મોતીની છોડે નવરાત્રી તો સમુદ્રની સમુદ્ર એટલે દરિયાના પાણીની મોતીઓ રૂપી છાલક છાલકો ઉછાળતી ગુજરાત મારી મોરી છે ગુજરાત મારી મારી છે ગિરનારી ટૂંકો એટલે ગઢરે ઇન્ટેરિયા ગિરનાર ટૂંકો એટલે કે અનેક નાના મોટા જોડાયેલા શિખરો ગિરનારી ટૂંકો અને ગઢરે ઇન્ટેરિયા અને ઇન્ટેરિયો ગઢ આવેલો છે ત્યારબાદ પાવાગઢને ટોડલે મહાકાળી મૈયા તો પાવાગઢમાં મહાકાળી માતા બિરાજમાન છે મૈયા મહાકાળી મૈયા બિરાજમાન છે એમાં ડુગલે ડગલે ને ડુગલે ભરતે છે અહીંયા અને અહીંયામાં ગીર ભરી દે છે ડગલે ને ડુગલે અહીંયામાં ગીર ભરી દેતી આ ગુજરાત મારી છે આંખની મીમી ટૂંકે ચરોતરે તો તમે અમૃત ભરી મીઠાશ ભરી ચરોતરમાં આંખની મીઠાશ ભરી એકદમ અમૃત ભરી મીઠી વાણી એવું દ્રશ્ય આપણને જોવા મળે છે મીઠી રહ્યું છે ચોરવાડ વાડીએ છાતીથી ઉભરે ચોરવાડ લીલી છમ સુંદર વાડીઓ ઉભરાયેલી છે ચોરવાડમાં અહીંયાના હિરકાઈ હેત ભરી મિત્રે અહીંયા રૂપી પ્રેમ છે ભાવ છે એ હેત ભરી અને મિત્રી રહ્યા છે ઉમટી રહ્યા છે તો ગુજરાત મારી મારી છે કોયલને મોરને મેઘ મીઠે બોલે કોયલ અને મોરના મેઘ મધારના મીઠા બોલ રૂપી રમણી પધારીઓને ભીને મોટલે તો રમણી પધારી એટલે સુંદર અણિયારીઓ જે છે એમના ભીના અંબોડેથી ધીર ધીર સારસના સુખ ભવ્ય જોડલે અને દરિયાના નમૂદ્રના કિનારે સારસ જેવા જે પક્ષીઓ છે જોડી છે સારસની પક્ષીઓ એ સુખીથી જોવા જોડના જોવા મળે છે દરિયા કિનારે સમુદ્રને કિનારે અને સુખી જોડતાઓ સારસમાં સારસ અને સારસી જેવા
સુખી જોડણી જોવા મળે છે. ગુજરાત મારી મારી છે, વિશિષ્ટ પ્રકારની ગુજરાત છે. નર્મદની ગુજરાત વહેલી રે જીવવી, તો નર્મદ કવિ છે કે કવિએ લખ્યું છે કે ગુજરાત ત્યારે વહેલી છે કે જીવવું મુશ્કેલ હતું. નર્મદના સમયમાં ગુજરાતમાં રહેવું કઠિન હતું, વહેલું હતું. ગાંધીની ગુજરાત કપરી ફેરવવી અને ગાંધીજીના સમયમાં ગુજરાતમાં મુશ્કેલી ભર્યું જીવન હતું. એટલા માટે આપણે અંગ્રેજોને લડવા હતા, એટલા માટે રહેવું ખૂબ જ મુશ્કેલ હતું. એક વાર ગાઈ કે કેમ કરી ભૂલવી ગુજરાત મોરી મોરી રે, તો એક વાર ગાઈ તો કોઈ દિવસ ભૂલાય એવું આ ગુજરાત છે, ભૂલાય એવું નથી, એવી આપણી વિશિષ્ટ પ્રકારની આપણે આ ગુજરાત મુકેલી અને અનેરી છે. ભારતની ભૂમિમાં જાજેલી ગુજરાત, ગુજરાત મોરી મોરી રે. તો ભારત દેશની અંદર ગુજરાતનું સ્થાન વિશિષ્ટ પ્રકારનું અને અનેરું છે, જેરું છે. એટલા માટે ગુજરાત મારી મારી છે. મળતા મળી ગઈ મોઘેલી ગુજરાત, ગુજરાત મોરી મોરી. તો મળતા આપણને ગુજરાત રાજ્ય છે, ગુજરાત છે, મળતા મળી ગયું છે, આપણા ભાગ્ય છે. શું કહેવાય કે જેથી કરીને આવી મોઘેલી ગુજરાત રહેવાનું આપણને સ્થાન મળ્યું છે. એટલે ભારતની ભૂમિમાં અનેરું છે, એટલા માટે ગુજરાત મારી મારી છે. એટલે ગુજરાત આપણી છે, ગુજરાતીઓની છે. એટલા માટે કવિઓએ ગુજરાત માટે ખૂબ જ સરસ રીતે વર્ણન કર્યું છે. ગુજરાતીઓને રહેવાનો ગુજરાતમાં મોકો મળે છે અને ગુજરાતનું જે જનજીવન જે છે એ એકદમ ખૂબ જ સુખ ભર્યું અને એકદમ સારી રીતે રહી શકાય એવો ગુજરાત છે. એટલા માટે રહેવાની જમીને મજા માણી શકાય છે ગુજરાત. ચલો મિત્રો, આ પ્રકારની સમજૂતી એ પૂર્ણ કરીએ છીએ અને આવતા પીઢે આગળ ભેટ લઈશું, આ વિશે સમજાવીશું, પ્રશ્નોની ચર્ચા કરીશું.